નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ, બિગ ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. શરૂ કરીએ વિસ્તૃતમાં સમાચાર. તે પહેલા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. પૂર્વથી માંડી પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ વરસવાથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. એસજી હાઈવે, સિંધુ ભવન, કોતા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગોતાથી માંડી વૈષ્ણોદેવી સર્કલ પાસે પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો હજુ પણ આગામી 3 દિવસ અતિભારે વરસાદની વકી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પૂર્વથી માંડી પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વાત કરવામાં આવે એસજી હાઈવે, સિંધુ ભવન, થલતેજ, ગોતા સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગોતાથી માંડી વૈષ્ણોદેવી સર્કલ પાસે પણ વરસાદ યથાવત છે. વરસાદ વરસવાને કારણે ખેલૈયાઓ હાલ ચિંતામાં મુકાયા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અમદાવાદમાં, તો અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ છે. ભારે પવન અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે. ગોતાથી માંડી વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ પૂર્વથી માંડી પશ્ચિમ સુધી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. વાત કરવામાં આવે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હજુ પણ આગામી 2-3 દિવસ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગોતાથી માંડી વૈષ્ણોદેવી, અમદાવાદ પૂર્વથી માંડી અમદાવાદ પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. એસજી હાઈવે, થલતેજ, ગોતા, સિંધુ ભવન સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. પૂર્વથી માંડી પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અતિવર્ષાને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ છે. ગોતાથી માંડી વૈષ્ણોદેવી સર્કલ સુધી પણ વરસાદ વરસી રહ્યો છે. તો વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે છૂટોછવાયો વરસાદ વરસ્યો અને બાદમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. નવરાત્રીનો એક તરફ પર્વ શરૂ થઈ ગયો છે, ત્યારે ખેલૈયાઓ હાલ ચિંતામાં મુકાયા છે. કારણ કે જો રાત્રે પણ વરસાદ આવશે તો ખેલૈયાઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે. અને બીજી તરફ હજુ પણ આગામી 2-3 દિવસ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં. અમદાવાદ પૂર્વથી માંડી પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે. એસજી હાઈવે, સિંધુ ભવન, થલતેજ, ગોતા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ પૂર્વથી માંડી અમદાવાદ પશ્ચિમના અનેક વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે, તો મુશળધાર વરસાદને કારણે અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. તો રોડ રસ્તાઓની પણ હાલ બિસ્માર હાલત જોવા મળી રહી છે, કારણ કે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જનજીવન પણ પ્રભાવિત થયું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો એક તરફ નવરાત્રીનો પર્વ શરૂ થઈ ગયો છે, ત્યારે જો રાત્રે પણ આ જ રીતનો વરસાદ વરસશે તો ખેલૈયાઓમાં પણ ઉદાસીનતા હાલ જોવા મળી રહી છે. અમદાવાદ પૂર્વથી માંડી પશ્ચિમ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની સવારી ફરી એક વખત અમદાવાદ આવી પહોંચી છે. પૂર્વથી માંડી પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. થલતેજ, ગોતા, એસજી હાઈવે, સિંધુ ભવન, વસ્ત્રાપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ હાલ સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ રોડ રસ્તાઓની પણ હાલત બિસ્માર થઈ ગઈ છે. વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
एसजी हाईवे सिंधु भवन में पण हाल मेघराजा मन मूकीने वरसी रह्या छे। ગોતાથી માંડી વૈષ્ણો દેવી સર્કલ પાસે પણ મેઘો મહેરબાન થયો છે, તો હજુ પણ આગામી 2-3 દિવસ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે અવિરત વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા કામેશ ચોકસી પાસેથી। કામેશ, અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ધીમીધારનો તો ક્યાંક ધોધમારનો વરસાદ વરસી રહ્યો છે, હાલની શું પરિસ્થિતિ છે? અમદાવાદના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે? જી સોનલ, આપણે જણાવી દઉં કે અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને અત્યારે પણ ફરીથી વરસાદ શરૂ થઈ ગયો છે। અગાઉ થોડાક સમય પહેલા પણ અત્યારે એક વરસાદી ઝાપટું પડી ગયું, અત્યારે પણ વરસાદી માહોલ છે અને વરસાદ ઝીણવટ વરસાદી યથાવત છે। જો વિસ્તારોની વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારથી માંડીને પશ્ચિમ વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ છવાયેલો છે। રાયપુર, ખાણિયા, આસ્ટોડિયા, આંબાવાડીથી માંડી અને ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ છે। તો બીજી બાજુ પશ્ચિમની વાત કરવામાં આવે તો એલસી હાઈવે સિંધુ ભવનથી માંડી અને ગોતા વૈષ્ણોદેવી સર્કલમાં પણ અત્યારે ઝરમર વરસાદ યથાવત છે। ચોક્કસથી કામેશ, વાત કરવામાં આવે તો વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાય છે, કયા કયા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય? સોનલ, આપણે જણાવ્યું કે અમદાવાદના જે પણ નીચાણવાળા વિસ્તારો જે છે તેમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। અત્યારે જે વહેલી સવારથી વરસાદ વરસ્યો છે એ વરસાદી ઝાપટા પડી રહ્યા છે, એટલે કહી શકાય કે નીચાણ સમા પાણી અત્યારે ભરાઈ જવાની ફરિયાદ સામે નથી આવી રહી, પરંતુ સામાન્ય પાણી ભરાવાની ફરિયાદ નારોલ વિસ્તારમાં, ઘોડાસર વિસ્તારમાં અને વટવા સહિતના જે વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ એ ફરિયાદ ઉઠી છે। ચોક્કસથી કામેશ, વાત કરવામાં તો ગઈકાલથી જ નવરાત્રી પર્વની શરૂઆત થઈ ગઈ છે, આજે પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ખેલૈયાઓમાં ઉદાસીનતા જોવા મળી રહી છે। આજનું બીજું નોરતું પણ પાણીમાં જ જાય તેવી અત્યારે તો શક્યતા વર્તાઈ રહી છે, કારણ કે નવરાત્રીનો ગઈકાલે જે પ્રારંભ થઈ ગયો પહેલું નોરતું તો પાણીમાં જ ગયું, કારણ કે કેટલાક સ્થળોએ રાજ્યમાં રાત્રે પણ વરસાદ નોંધાયો હતો ને, જેને લઈને ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો। તો બીજી બાજુ આયોજકોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો। આજની જો વાત કરવામાં આવે તો આજે પણ અમદાવાદમાં કહી શકાય કે થોડી થોડી વારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને વાદળછાયું વાતાવરણ છે, જેને લઈને જો આવો જ માહોલ રાત્રે પણ જોવા મળે તો સીધી વાત છે કે બીજું નોરતું પણ પાણીમાં જાય તેવી શક્યતા છે, અને જેને લઈને અત્યારથી જ આયોજકોમાં ચિંતાનો માહોલ છવાયેલો છે। કામેશ, આભાર સમગ્ર માહિતી બદલ। વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાયા છે। અરુણ, વાત કરવામાં આવે તો વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, હાલ અમદાવાદના કયા કયા વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે? દરમિયાન આજે બીજા દિવસે પણ વરસાદનું જોર યથાવત રહ્યું છે। ગઈકાલે પણ જે રીતે નવરાત્રી પ્રમાણ ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન નડ્યું હતું, જોકે જે ખેલૈયાઓ ઉત્સાહી હતા અને જે રીતે નવરાત્રીનો ઉત્સાહ અનોખો હતો અને પરિણામે કહી શકાય કે કાદવ કિચડને પાણી ભરાયા હોવા હાઉસફુલ રહ્યા હતા, એટલે ખેલૈયાઓએ તેમનો આનંદ નવરાત્રી મહોત્સવ દરમિયાન જોર દઈને માણ્યો હતો। આજની જો વાત કરીએ તો આજે સવારથી 6 વાગ્યાથી પણ જે રીતે વાત હજુ પણ અવિરત રીતે ચાલુ રહી છે। મહત્વપૂર્ણ રીતે જોઈએ તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। ખાસ કરીને હવે વરસાદ જે રીતે વધી રહ્યો છે તેના કારણે જનજીવનને વ્યાપક અસર થવાની પણ સંભાવના પ્રવર્તી છે। હાલના તબક્કે જોઈએ તો સમગ્ર જો રાજ્યની વાત કરીએ અમદાવાદ ઉપરાંત તો સમગ્ર રાજ્યમાં આજના તારીખમાં સુધીમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ વરસાદ જે છે એ 43 ઇંચ કરતા વધુ વરસાદ વરસી ગયો છે અને આગામી સમયમાં હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 2 દિવસ માટે એટલે કહી શકાય કે 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદ ગુજરાતના અનેક ભાગોમાં વરસશે તેવી આગાહી કરવામાં આવી છે। હાલના તબક્કે જોઈએ તો સમગ્ર રાજ્યમાં જે રીતે જળાશયની સ્થિતિ છે અને વરસાદના કારણે જળાશયો જે રીતે ભરાયા છે તેના કારણે પાણીનું સંકટ ચોક્કસ રીતે નિવારી શકાયું છે, પરંતુ અત્યારના તબક્કે કહી શકાય કે ખેતીના પાકને ભારે પ્રમાણમાં હવે પછી નુકસાન થાય એવા સંજોગો ઉઘરા બન્યા છે। આજની સ્થિતિએ જોઈએ તો 13 જેટલા જિલ્લા એવા છે જ્યાં પાકને નુકસાન થવાની સંભાવના જે રીતે વર્તાઈ હતી તે મુજબ પાકને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન પણ થયું છે અને તે અંદાજિત જે પ્રાથમિક સર્વે કૃષિ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો તેમાં સર્વે મુજબ 109 કરોડ જેટલું નુકસાન ખેડૂતોને પાકનું થયું હોવાનું માહિતી પણ પ્રાપ્ત થઈ છે। આગામી સમયમાં જો હજુ પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આજના તબક્કે અત્યારના સંજોગોમાં જે રીતે વાદળછાયું વાતાવરણ છે અને જે રીતે અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રને દંડોળ્યું છે
તેમાં પણ કેશોદમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેમાં 24 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ થપ્યો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે. પરિણામે કહી શકાય કે આગામી સમયમાં જો હવામાન વિભાગની આગાહી મુજબ જે રીતે વરસાદ વરસશે અને ભારેથી અતિભારે વરસાદ થશે તો હજુ પણ હવે વાવેતર પછી કાપણીનો સમય જયારે થયો છે ત્યારે ખેડૂતોને આર્થિક નુકસાન વધુ થવાનો સમય આવશે તે નિશ્ચિત છે. ત્યારે બીજી બાજુ જોઈએ તો જે રીતે નવરાત્રીનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે કિલેયાઓના રંગમાં ભંગ પડે, પરંતુ કિલેયાઓનો જે ઉત્સાહ હાલના તબક્કે વર્તાઈ રહ્યો છે અને પાટીપોરો જે રીતે આઉટફુલ છે તે રીતે તેમનો ઉત્સાહ પણ જળવાઈ રહેશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. ત્યારે હવે લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે વરસાદ હવે અમૈયા કરો. આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ મેઘ સવારી ફરી એક વખત આવી પહોંચ્યું છે. ગઈકાલથી નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે ત્યારે આજે બીજું નોરતું છે, પરંતુ વરસાદ આ વખતે રંગમાં ભંગ પાડે તેવું હાલ તો લાગી રહ્યું છે. ખેલૈયાઓમાં પણ ઉદાસીનતા જોવા મળી રહી છે, કારણ કે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ છવાયો છે, વાદળછાયું વાતાવરણ છે. રાત્રે પણ જો આવો જ વરસાદ રહેશે તો ખેલૈયાઓ માં રંગમાં ભંગ પડશે. અમદાવાદમાં ગોતાથી માંડી વૈષ્ણોદેવી સર્કલ પાસે વરસાદ વરસી રહ્યો છે,